નમસ્કાર બીબીસી ગુજરાતીમાં તમારું સ્વાગત છે હું છું દીપક ગુજરાતની અંદર ફરીથી આપણે ત્યાં હવામાન પલટાશે ફરીથી કેટલાક વિસ્તારોની અંદર આપણે ત્યાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તો કયા વિસ્તારોમાં શું સ્થિતિ થશે કેવી રીતે થશે અને શા માટે આપણે અત્યારે અહીંયા કમોસમી વરસાદ થવાનો છે એની પણ આપણા વિડીયોની અંદર વાત કરીશું તો જે લોકો અમારો વિડીયો જોઈ રહ્યા છે સૌથી પહેલાં તમને વિનંતી છે કે તમે યુટ્યુબને સબસ્ક્રાઇબ કરી દેજો ફેસબુકને લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ તમે શેર કરી દેજો હવે આપણે અત્યારે જોઈએ કે જે સ્થિતિ છે કે કઈ કઈ સિસ્ટમો ક્યાં છે શું છે એની આપણે થોડી ઘણી વાત કરીએ તો એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપે હરિયાણા ઉપર છે પરંતુ એની અસર આપણે કંઈ ખાસ થવાની નથી મધ્ય ભારતમાં એની અસર થઈ રહી છે એટલે આપણે ત્યાં ગુજરાતમાં એની કોઈ અસર નહીં થાય પરંતુ આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અહીંયા જે દેખાઈ રહ્યું છે એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ લગભગ આપણે એવું હતું કે છ તારીખની આજુબાજુથી અસર શરૂ થશે પરંતુ લગભગ આઠ તારીખની રાતથી જે છે એટલે આઠ તારીખની આઠ તારીખની રાતથી જે છે એ આપણે ત્યાંની અસર શરૂ થવાની એટલે ભારત ઉપર એની અસર શરૂ થશે એટલે ઉત્તર ભારત જે છે અને પશ્ચિમ ભારતના જે વિસ્તારો છે એના ઉપર એની અસર શરૂ થઈ જશે એટલે ગુજરાતની અંદર જે છે એ લગભગ આઠથી જે દસ તારીખ જે છે એ આ ત્રણ દિવસો સુધી જે છે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આપણે ત્યાં કમોસમી વરસાદની શક્યતા છે ગુજરાતના મોટાભાગના વિસ્તારોની અંદર હવામાન પલટાય એવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે જેમ 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 આઠ તારીખથીની અસર શરૂ થશે એટલે ત્યારે આપણે વધારે ખબર પડશે કે ગુજરાતમાં કયા વિસ્તારમાં વધારે એની અસર થશે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર એટલે આમ તમે જુઓ તો મોટાભાગનું ગુજરાત જે છે કચ્છના કેટલાક વિસ્તારોની અંદર પણ એટલે આપણે ત્યાં મોટાભાગના વિસ્તારોની અંદર આપણે ત્યાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે અને આઠથી દસની અંદર જે છે એ ગુજરાતમાં આપણે ત્યાં જે છે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે હું તમને થોડુંક એ સમજાવું આમ તો આપણે દરરોજ વાત કરતા હોઈએ છીએ પણ થોડુંક તમને સમજાવું ઘણી વખત તમે વરસાદ કેમ થશે એની આપણે થોડીક પેલી આપણે વાત કરતા હોય કે થશે થશે પરંતુ કેમ થશે એની થોડીક તમે સમજી લો તમારે પણ એટલે સમજવા માટે એ છે કે ભાઈ કેવી રીતે શું હશે કેવી સિસ્ટમ હશે તો કામ આવે ક્યારેક આપણે તો અહીંયા જે છે એક એન્ટીસાયક્લોન સિસ્ટમ હશે બરાબર એન્ટી સાયક્લોનમાં જે છે એ પવનો આ રીતે ફરતા હોય છે એટલે અહીંથી પવનો આમ આવશે બરાબર અહીંયા જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ જ્યારે ભારત ઉપર આવશે પહાડોની ઉપર જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી જશે ત્યારે અહીંયા જે છે એ રાજસ્થાનની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનશે હવે સાયક્લોનિક સર્ક્યુલેશનમાં શું છે એમાં જે છે એ આપણે ત્યાં જે છે એ ઘડિયાળની ઊંધી દિશાની અંદર આ રીતે પવનો ફરતા હોય છે બરાબર એટલે આપણે ત્યાં જે અરબી સમુદ્રનો જે ભેજ છે એ અરબી સમુદ્રનો ભેજ લઈને જે છે એ પવનો આપણે ત્યાં અહીંયા પહોંચશે અહીંથી જે છે એ બંગાળની ખાડીમાંથી આ તરફથી જે એ એ આવશે પવનો ત્યાં આવવાની આપણે ત્યાં આવશે પરંતુ આ ઊંચા પવનો હશે આ જે છે એ થોડા નીચા પવનો હશે એટલે એના કારણે અસર થશે અને બે પવનો જે છે અહીંયા ભેગા થશે એટલે ટ્રફ રેખા જેવું બનશે અને જ્યાં ટ્રફ રેખા બને એની આસપાસ આપણે ત્યાં ખબર છે કે વરસાદ થતો હોય છે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય અને દરિયામાંથી જ્યારે ભેજ આવે ત્યારે પણ આપણે ત્યાં વરસાદ થતો હોય છે એ આપણે આની પહેલાં પણ આપણે વાત કરી ગયા છીએ તો આ રીતે જે થશે એટલે રાજસ્થાનના વિસ્તારોથી લઈ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉત્તર ભારતના વિસ્તારો અને ગુજરાતના વિસ્તારોમાં જે છે વરસાદ થવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે આ તરફથી ભેજ લઈને આ પવનો અહીંયા આવશે એટલે મહારાષ્ટ્રના જે વિસ્તારો છે અને દક્ષિણ ભારતના જે વિસ્તારો છે એની અંદર પણ વરસાદ થવાની શક્યતા છે અહીંયા જે છે એ લો આપણે જે લો પ્રેશર એરિયા હતો એ સાયક્લોનિક સર્ક્યુલેશન રૂપે જે છે એ અહીંયા આ બધા વિસ્તારોમાં અસર કરશે અને આ તરફ જે છે એની અસર થોડી વધારે થશે એટલે જે આ બે આ ત્રણ સિસ્ટમો જે ભેગી થશે એટલે એના કારણે જે છે એ આમ આપણે જોઈએ કે ઉત્તર ભારત મધ્ય ભારત અને દક્ષિણ ભારતના બધા વિસ્તારોમાં જે છે વરસાદ આપણે ત્યાં થવાની શક્યતા છે અને ખાસ કરીને આપણે ત્યાં જે છે એ આઠથી દસ તારીખને વચ્ચે એટલે ત્રણ દિવસ સુધી જે છે એ આપણે કમોસમી વરસાદની શક્યતા છે ઘણા બધા શિયાળુ પાકને તે અસર કરશે જીરું જે છે જીરામાં ખાસ એની આપણે જોઈએ કે જ્યારે કમોસમી વરસાદ કે આવી સ્થિતિ જ્યારે થાય ત્યારે જીરામાં એની સૌથી વધારે અસર થતી હોય છે હવામાન વિભાગે જે છે એ આપણે ત્યાં જે આગાહી કરી છે એ મુજબ જો આપણે જોઈએ તો હવામાન વિભાગનું એવું કહેવું છે કે નવ તારીખે જ્યારે વધારે અસર થશે ત્યારે ગુજરાતના ઘણા બધા વિસ્તારો એટલે ભાગના વિસ્તારોમાં તમને વાદળો તો જોવા મળશે એટલે એ રીતે તો આપણે ત્યાં જે સ્થિતિ છે કે હવામાન પલટાશે પરંતુ બનાસકાંઠાથી લઈને જેમ આપણે વાત કરતા હતા ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહિસાગર દાહોદના બધા જે વિસ્તારો છે એટલે પૂર્વ ગુજરાત છોટાઉદેપુર સુધી આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા દેખાઈ રહી છે એના પછી આપણે જેમ વાત કરી હતી કે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ખાસ કરીને ભાવનગર અમરેલી જૂનાગઢ રાજકોટ જૂનાગઢ અને અમરેલીમાં પણ હવામાન વિભાગે જે છે વરસાદની આગાહી કરી છે એટલે એના પછી એટલે આ આગાહીમાં હજી પણ થોડો ઘણો ફેરફાર થશે કારણ કે સિસ્ટમ જેમ નજીક આવે એમાં પરિવર્તન આવતા હોય છે અને પરિવર્તન આવે કયા કયા વિસ્તારોમાં અસર થાય એમાં થોડા ઘણા ફેરફાર થતા હોય છે પરંતુ ઉત્તર ગુજરાતથી લઈ પૂર્વ ગુજરાતના વિસ્તારો દક્ષિણ ગુજરાતના વિસ્તારો સૌરાષ્ટ્રના જે છે આ દરિયાકાંઠાની આસપાસના જે આ બધા જિલ્લાઓ છે ત્યાં ત્યાં વરસાદની શક્યતા અત્યારે દેખાઈ રહી છે અને બાકીના વિસ્તારોમાં જે છે કોઈ જગ્યાએ કદાચ છૂટો છવાયો વરસાદ પડી જાય અને હવામાન પલટાશે એટલે જીરુના પાક છે વરિયાળીના પાક છે રાયડાના પાક છે ઘણા બધા જે પાકો જે છે એની અંદર જે છે આની આપણે ત્યાં અસર થવાની શક્યતા દેખાઈ રહી છે બીજું જે છે કે ઠંડીની આપણે વાત કરીએ છીએ તો ઠંડી જે છે એ આપણે ત્યાં જે છે એ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે તમે જો કે રાત્રિ દરમિયાનનું જે તાપમાન છે આ નકશો તમે જોશો તો જ્યાં જ્યાં બ્લુ કલર તમને દેખાય છે એ બ્લૂ કલરમાં ઠંડી જે છે એટલે બ્લૂ કલર એ ઠંડી એટલે જેટલી વધારે ઠંડી એટલો બ્લુ ઘાટો થઈ જાય છે એટલે મોટાભાગના વિસ્તારોમાં ગુજરાતમાં આપણે જે છે એ લગભગ એટલે નલિયાની આસપાસ લગભગ નવ ડિગ્રીની આસપાસથી આપણે તાપમાન નોંધાયું હતું દીવની આસપાસ એમાં પણ નવ દસ ડિગ્રીની આસપાસ તાપમાન હતું રાજકોટના કેટલાક વિસ્તારોમાં દસ ડિગ્રીની આસપાસ રાતે દરમિયાનનું તાપમાન આપણે ત્યાં હતું અને બાકીના જે વિસ્તારો છે એમાં લગભગ આપણે નવથી લઈ અને સોળ સત્તર ડિગ્રી સુધીનું તાપમાન આપણે ત્યાં જોવા મળી રહ્યું છે રાત્રિ દરમિયાનનું એટલે આ જે છે રાત્રિ દરમિયાનનું ને લઘુત્તમ તાપમાન એટલે રાત્રે આપણે ઠંડી પડે છે દિવસે તડકો પડતો હશે મોટાભાગના વિસ્તારોમાં ત્રેવીસ ડિગ્રી સેલ્સિયસથી લઈ અને લગભગ સત્યાવીસ અઠ્યાવીસ અને ઓગણત્રીસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધી આપણે ત્યાં તાપમાન જોવા મળી રહ્યું છે એટલે આપણે હવે ગરમીમાં થોડી રાહત મળી છે રાત દરમિયાન આપણે ઠંડી પડી રહી છે પરંતુ ઘણા વિસ્તારોમાં તમને એકદમ ઠંડીનો અહેસાસ એટલે અનુભવ નહીં થતો હોય એ અનુભવ આ આપણે કમોસમી વરસાદ જતો રહેશે એના પછી ફરીથી ઠંડીનો જે રાઉન્ડ આવશે એમાં થવાની શક્યતા આપણે ત્યાં દેખાઈ રહી છે વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ જણાવજો કોમેન્ટ કરજો અને વિડીયોને ખાસ શેર કરી દેજો